વાપી નજીક આવેલા બલીઠા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં એક ગોડાઉનમાં લાગેલી આગ આજુબાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. મહત્વપૂર્ણ એ છે કે નજીકમાં જ રહેણાંક વિસ્તાર પણ આવેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કેમિકલનો ભંગારનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટાનું સામ્રાજ્ય છવાયું હતું. આથી નજીકના રહેણાંક વિસ્તારમાં લોકોએ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાપી ફાયરટરો સ્થળ પર પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. જોકે શરૂઆતમાં એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના નાના મોટા 8 ગોડાઉનમાં પ્રસરી ચૂકી હતી. આથી વધારે ફાયર ફાઈટરોની જરૂર જણાઈ હતી. આથી વાપી ઉપરાંત સરી ગામ સહિતના અન્ય પ્રાઇવેટ કંપનીઓના ફાયર ફાઈટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. આમ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે 8થી વધુ ફાયર બ્રિગેડરોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. લોકે આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. મહત્વપૂર્ણ એ છે કે અગાઉ પણ વાપીના અનેક વિસ્તારોમાં ભંગારના ગોડાઉનમાં આવી રીતે અવારનવાર આગ લટનારની ઘટનાઓ બની છે અને રહેણાંક વિસ્તાર નજીક ગેરકાયદે ધમધમતા આવા ભંગારના ગોડાઉનનો સ્થાનિક લોકો માટે જોખમરૂપ સાબિત થાય છે. આથી વાપી અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા આવા ગોડાઉનના માલિકો વિરુદ્ધ કડક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી તેવી લોકોની માંગ કરી રહ્યા છે. આમ આજે વહેલી સવારે વાપીના બલીઠા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને કારણે 8 ગોડાઉનો ભડકે બળ્યા હતા, જેમાં અત્યંત જ્વલનશીલ કેમિકલ અને પ્લાસ્ટિકના કચરાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હોવાથી ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા માટે કલાકો સુધી જહેમત ઉઠાવી પડી હતી. કેયુર મિસ્ત્રી, ZS TV, વાપી. આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ અમને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે સેલવાઉ સ્વામિનારાયણ સ્કૂલની પાછળ અચાનક આગ લાગેલી છે અને ઘટના સ્થળે આવી તો ટોટલી અહીંથી 7 થી 8 જેવા ગોડાઉનો સળગતા હતા અને આગ કઈ રીતે લાગી એની જાણકારી નથી, પણ ટોટલી સળગતો હતો અને તાત્કાલિક અમે આગને કાબૂમાં લેવાની કોશિશ કરી અને વધારે બંબાની જરૂર પડી ત્યારે અમે વલસાડ સરીગામ બધા પ્રાઇવેટ જે કંપની છે એમાંથી બધાને બોલાવીને અમે આગને અત્યારે 4-5 કલાક સુધીમાં કાબૂમાં લઈ લીધી છે. કોઈ જાનહાનિ થયેલી નથી અને અત્યારે કાબૂમાં આગ છે. ડ્રમ હતા, ડ્રમ ફાટતા હતા, સોલવન્ટના ડ્રમ અને ખાલી ડ્રમ એ બધા બ્લાસ્ટ થતા હતા અને એને ધ્યાન રાખીને અમે કામગીરી કરી છે. અત્યારે જેટલા બી ડ્રમ હતા એ બધા ફૂટીને એ થઈ ગયા છે અને અત્યારે કોઈ વધારે આગ પસરે એવી સંભાવના નથી. અમને તકલીફ તો એટલી કે આગ પાણી પૂરું થઈ જાય ત્યારે અમે પાણી ભરવા જઈએ તેટલામાં પાછી હતી તેવી જ આગ થઈ જાય, કારણ કે 1.25 કલાક અમારે પાણી ભરવામાં જાય અને બીજું કે આ ફોર્મનો અભાવ કે ફોર્મ ના હતો એટલે થોડોક તકલીફ પડી અમને.